માં ચાલુ થઈ હતી ગરમી, એટલે કે ઉનાળો. એટલી બધી ગરમી પડવા માંડી છે, સડનલી શિયાળામાંથી હવે ઉનાળામાં અમે આવી ગયા. તો પાકા ફેબ્રુઆરી માર્ચ સુધી આ વેધર રહેશે. તો આપણે બનાવશું શું? આજે ઘરના બધા માણસો કહે છે કે ઠંડુ બનાવો, ઠંડુ બનાવો. ક્લિક થઈ ગયો, વિચાર આવ્યો, સ્ટ્રોબેરીની સીઝન છે, બનાવી નાખીશું સ્ટ્રોબેરી ક્રસ વિથ મિલ્કશેક. અને સ્ટ્રોબેરી મિલ્કશેક યમ, એટલું ફાઇન લાગે. એક ગ્લાસની બદલેમાં બે ગ્લાસ તો ઘરના પીસે ને પીસે. ચાલો મારા રસોડામાં આપણે ભેગા મળીને બનાવીએ સ્ટ્રોબેરી ક્રસ મિલ્કશેક 5 મિનિટમાં. આજે આપણે બનાવવાના છે મસ્ત મજાની, આપણને ફ્રેશ સ્ટ્રોબેરી મળી ગઈ છે, કારણ કે ઓસ્ટ્રેલિયામાં સીઝન ચાલે છે સ્ટ્રોબેરીની. અને સ્ટ્રોબેરીનું બનાવવાના છે મિલ્કશેક વિથ હોમમેડ સ્ટ્રોબેરી ક્રસ સિરપ. એની સાથેનું બનાવવાના છે આપણે સ્ટ્રોબેરી મિલ્કશેક. તો તમે જુઓ સ્ટ્રોબેરી કેટલી ફાઇન છે. આ આખું ભરીને આવે $10માં, એટલે 500 રૂપિયાનું. આપણે લઈ લેશું સ્ટ્રોબેરી પહેલા એક બાઉલમાં સરસ સરસ ગોતીને, અને આપણે એને કરશું કટ. પહેલા આપણે એને બધી ધોઈ નાખશું, કારણ કે આ ધૂળના હિસાબે માટીનો ભાગ બહુ જ હોય. તો આપણે આ બધી ધોઈને આપણે કરશું એનું મસ્ત મજાનું સ્ટ્રોબેરી ક્રસ વિથ મિલ્કશેક. એમ ગરમ કરી લીધું છે, એમાં આપણે લઈ લેશું આપણી બધી સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરીને આપણે પેનમાં કરશું થોડી ગરમ, એટલે કે જરાક આપણે એને આપશું હીટ. હીટ આપ્યા બાદ આપણે નાખશું 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ. ખાંડમાં આપણે 2 સેકન્ડ જેવું કરશું ગરમ. ખાંડ જેવી મેલ્ટ થવા માંડે, જેવું તમને ગળડું જોતું હોય એ પ્રમાણે તમે કરી શકો. ખાંડ હંમેશા ઓપ્શનલ હોય છે, પણ થોડી નાખવી જરૂરી પડે. એ મેલ્ટ તરત જ થવા માંડશે. જેવું મેલ્ટ થવા માંડે આપણે એને કરી નાખશું ક્રસ. છે ને 2 મિનિટની રેસીપી. આ ઘરે બેઠા તમને રેસ્ટોરન્ટ જેવું મસ્ત મજાનું મિલ્કશેક મળશે. આપણે સ્ટ્રોબેરી ક્રસને 2 મિનિટ કરવા પાકવા દેશું, એટલે થોડું થિકનેસ ઉપર અને ચાસણી જેવું, એટલે કે ખાંડની ચાસણી સાથે એકદમ મિક્સ થઈ જાય. તો આને 2 મિનિટ આપણે પાકવા દેશું. આપણું સ્ટ્રોબેરી ક્રસ મસ્ત મજાનો થાય છે. તમે જુઓ એ હમણાં થિકનેસમાં થઈ જશે 2 સેકન્ડની અંદર. એની અંદર તમે યુઝ કરી શકો આપણું બનાવેલી સ્ટ્રોબેરી કુલ્ફી, જે આપણે આગળની રેસીપીમાં આપણે છે સ્ટ્રોબેરી કુલ્ફી બહુ જ સરસ થઈ હતી. આ કુલ્ફી પણ બહુ સરસ થતી હોય છે ઘરે બેઠેલા. અને થોડું ગરમ પાણીમાં ગરમ કરીને આ કુલ્ફી આખી સ્ટીક સાથે નીકળી જાય એ આગળ આપણે જોઈએ. સેકન્ડની અંદર આપણું આ ક્રસ કેટલું સરસ તૈયાર થઈ ગયું. આપણે આને લઈ લેશું બાઉલમાં અને આપણે એને 10 મિનિટ માટે થવા દેશું ઠંડુ. આપણું ક્રસ જોવો તમે કેટલું સરસ તૈયાર થઈ ગયું. આ સ્ટ્રોબેરી ક્રસ બહુ જ ફાઇન લાગે. છોકરાઓ તો એમને પણ આઈસ્ક્રીમ સાથે ખાય. ડેકોરેટ કરવામાં બેસ્ટ વસ્તુ છે. આ જરૂર જરૂર બનાવવું. 2 મિનિટની અંદર આ થઈ જતું હોય છે. અને સાવ સહેલી રીતના હોટલ વાળા શું કરે, આવી રીતના બનાવે. અને તમારી પાસેથી અહીંયા આગળ આ વસ્તુ લેવા જાવ તો $15નો ગ્લાસ, એક ગ્લાસ આ વસ્તુનો મળે, એટલે 750 રૂપિયા થયા. ભારત દેશમાં સ્ટ્રોબેરી ક્રસ મિલ્સે કેટલામાં મળે છે મને જરૂર જરૂર કહેજો, મને નથી ખબર. આપણે ફ્રેશ સ્ટ્રોબેરી 3-4 ગ્રાઇન્ડ કરી નાખશું. એટલી સ્ટ્રોબેરી એમનેમ ગ્રાઇન્ડ કરી નાખશું. આપણી ઘરની બનાવેલી કુલ્ફી જે સ્ટ્રોબેરી નાખેલી છે એ આપણી રેસીપીમાં છે, એ તમે આગળ જોઈ શકો મારા બીજા વિડીયોમાં. એ આપણે લઈ લેશું માપથી સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ કે કુલ્ફી. એની સાથે આપણે લઈ લેશું 1 કપ. તમારે જેટલું મિલ્કશેક બનાવવું હોય એ પ્રમાણે તમે દૂધ લઈ શકો. તમારી ઈચ્છા હોય તો તમે ફ્રેશ ક્રીમ થીક પણ નાખી શકો, એનાથી પણ બહુ જ સરસ થાય. એની સાથે આપણે લઈ લેશું 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ. ખાંડ ઓપ્શનલ છે, તમને નાખવી હોય તો નાખવાની, કારણ કે આની અંદર ઓલરેડી થોડી મીઠાશ તો હોય જ, પણ ખટાશ મીઠાશનું બેલેન્સ કરવા માટે આપણે આ નાખીને આને આપણે કરી નાખશું ગ્રાઇન્ડ. આપણે એને રાખશું આ રીતની થિકનેસમાં. તમે જુઓ કેટલું સરસ મજાનું આપણું મિલ્કશેક થયું છે. એને આપણે કરશું ડેકોરેટ ગ્લાસની અંદર. કેવી રીતના કરીએ છીએ એ ખાસ જુઓ. આપણે લઈ લેશું આપણું કરેલું સ્ટ્રોબેરી ક્રસ આખા ગ્લાસની અંદર અને આજુબાજુમાં એને આપણે ડેકોરેટ કરી નાખશું આ રીતના. આપણું રેડી થઈ ગયું છે આ. એની અંદર આપણે નાખી દઈશું આપણું આ સ્ટ્રોબેરી થિકનેસ વાળું મિલ્કશેક. ઇન બિટવીન આપણે નાખશું થોડુંક એવું આઈસ્ક્રીમ. આપણે નાખશું સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ એની સાથે. એ સાથે આપણે પાછું નાખી દઈશું આપણું આ મિલ્કશેક. અને તમે જુઓ આ ગ્લાસ તમને ડેકોરેટ કરશું આપણે સ્ટ્રોબેરીથી. આપણો ગ્લાસ આ સ્ટ્રોબેરી મિલ્કશેકનો બહુ જ સરસ બન્યો છે.
જે તમે બહાર લેવા જાઓ અહીંયા આગળ થઈ જાય આ જ ગ્લાસને 750 થી 1000 રૂપિયામાં ઓસ્ટ્રેલિયામાં. તો આવી બધી વસ્તુઓ યુઝ કરીને અમે ઘરે ઘણું બધું બનાવતા હોય છે. આના ઉપર તમે કોઈ સિરપ પણ નાખી શકો, કોઈ પણ વસ્તુ. આપણે નાખી દઈશું એના ઉપર સ્ટ્રોબેરી ક્રસ અને આપણે ડેકોરેટ કરશું. જે વસ્તુનું આપણે બનાવ્યું છે એ જ વસ્તુની સાથે અને મસ્ત મજાની સ્ટ્રો સાથે, આઈસક્રીમ સાથે તમે બધી રીતના ખાઈ બી શકો. તો આપણું આ બહુ જ સરસ થયું છે અને તમે થિકનેસથી ખાઈ શકો અને વીખવાનું પણ મન નથી થતું. આ થિકનેસથી પણ તમે ખાઈ શકો અને બહુ સરસ આઈસક્રીમ મિલ્કશેક આપણું સ્ટ્રોબેરી ક્રસ તૈયાર થયું છે. તમે આ જરૂર જરૂર બનાવજો, તરત જ બની જતું હોય છે અને દેખાવમાં પણ બહુ જ સરસ લાગે. એક મિલ્કશેકનો આ ગ્લાસ પીધો હોય તો તમારો આખો દિવસ એકદમ સરસ જાય. તો ઘરે બેઠા આપણે બનાવ્યું સ્ટ્રોબેરી ક્રસ મિલ્કશેક. ફટાફટ 2 મિનિટની રેસીપી કે 5 મિનિટની રેસીપી તરત જ થઈ જાય. ઘરની કોઈ પણ વસ્તુ પડી હોય તો આ પ્રમાણેનું ઠંડુ પીણું ઘરમાં જ થઈ જાય. કુલ્ફી ની રેસીપી સ્ટ્રોબેરીની આપણી આગળના વિડીયોમાં પડેલી છે, તમે ખાસ ખાસ જોજો. આને સ્ટ્રો નાખીને પીવાય પણ ખરા અને આને ચમચીથી ખવાય પણ ખરા. સ્ટ્રોબેરી મિલ્કશેકને બહુ રીચ બનાવવા માટે તમે બદામ પિસ્તાનો ભૂકો પણ અંદર નાખી શકો. તો આપણે ડેકોરેટ કર્યું બદામ પિસ્તાના ભૂકાથી અને બહુ જ સરસ લાગે છે. તો આ કોણ નહીં બનાવે તમે મને કયો. આપણું બનાવી નાખ્યું સ્ટ્રોબેરી મિલ્કશેક વિથ ક્રશ. એટલું સરસ મજાનું થયું છે. આ તમે જરૂર બનાવજો. આની અંદર બદામ પિસ્તા ઘણી બધી અલગ અલગ રીતથી તમે બનાવી શકો. આની સાથે ઘણી રીતથી તમે પ્રેઝન્ટેશન કરી શકો. 5 મિનિટની અંદર આ વસ્તુ આપણી બની ગઈ. ઓસ્ટ્રેલિયામાં લેવા જાવ તો આ બહુ જ મોંઘું આવે છે. બહારના દેશમાં બધે મોંઘું આવે. ભારત દેશમાં મને કેટલાનું હોય છે મને નથી ખબર, કેજો જરૂર કેટલાનું. પણ ઓછામાં ઓછું મારા ખ્યાલ પ્રમાણે 250-300 તો હશે જ. તો આપણે બનાવી ફ્રેશ સ્ટ્રોબેરીનું મિલ્કશેક વિથ ક્રસ. એનું કેવી રીતના આ ક્રસ બનાવી તમે ખાસ ખાસ જોયું. આ ટાઈપથી ને ઘરે આપણે ફટાફટ જો થતું હોય તો બહારની રેસ્ટોરન્ટને શું કામ આપણે વધારે પૈસા દઈએ. તો આ રેસીપી બની કેવી થઈ? બહારની રેસ્ટોરન્ટના દરવાજા બંધ કરે એવી. જરૂર બનાવજો. સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા વિથ બીના મોદી.